नमस्ते बाळको, गुड आफ्टरनून बाळको। आज आप धोरण सात गणित भाग पहलो प्रकरण चार सादा समीकरण प्रकरण जोईए। आज बाळको आज अगत्यना मुद्दा જોઈ લઈએ। સૌ પ્રથમ તો અહીંયા આપણે ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય। ચલને જુદી ચલ એટલે શું? તો બાળકો આપણે ચલ સમજીએ કે એ બી સી વગેરે એક્સ વાય અને ઝેડ આ ચલ છે બાળકો। A, B, C, X, Y, Z વગેરે ચલશે। A to Z ને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ। એને જુદી જુદી કિંમતો હોઈ શકે, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય। અચલને ચોક્કસ કિંમત હોય છે। અહીંયા આપણે સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ AX plus B बराबर 0 से, AX plus B बराबर 0 से, જ્યાં એ બી અચળ સંખ્યાઓ છે। અહીંયા આપણે A અને B અચળ સંખ્યાઓ છે જોઈએ। આપણે આ A અને B અચળ સંખ્યાઓ છે અને A is not equal to 0, A બરાબર 0 નથી। એની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોઈ શકે પરંતુ 0 નહીં। બરાબર AX plus B બરાબર 0 અને A is not equal to 0, A બરાબર 0 લઈ શકાય નહીં। આ વ્યાપક સ્વરૂપ છે। સુરેખ સમીકરણમાં એક જ ઘાત વાળો એક જ ચલ હોય છે। આ સુરેખ સમીકરણ છે બાળકો AX plus B। આ સુરેખ સમીકરણ છે અને એમાં is equal to 0, આમાં એક જ ઘાત વાળો એક જ ચલ હોય છે। આ x એ ચલ છે બાળકો, એ બી અચળ છે। આપણે અહીંયા a to z ચલ ગણા, પરંતુ અહીંયા આપણે લખેલું છે કે એ બી અચળ સંખ્યાઓ છે। a અને b અચળ સંખ્યાઓ, એની જગ્યાએ ચોક્કસ સંખ્યાઓ લખેલી હોય ફરજિયાત, એટલે એ બી અચળ સંખ્યાઓ છે અને એ નોટ ઇક્વલ ટુ 0 છે। આ x છે અહીંયા એ ચલ છે વાળો, એક જ ઘાત વાળો એક જ ચલ હોય છે। આ એક જ ઘાત વાળો છે એટલે x ની ઉપર 1 મૂકીએ તો એ એક જ ઘાત બને। x ની 1 એટલે x જ હોય છે, ax plus b બરાબર 0 એક જ ચલ હોય છે। સમીકરણની ડાબા ડાબા એટલે ડાબી બાજુ અને જબા જબા એટલે જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે બરાબર। ડાબી અને જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે। સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય। સમીકરણનો જે આપણે ઉકેલ શોધીએ, જવાબ જે શોધીએ, એને સમીકરણનું બીજ પણ કહેવાય છે બરાબર। તો અહીંયા બાળકો આપણે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ AX plus B બરાબર 0 છે એવું વ્યાપક સ્વરૂપ છે, એના ઉપરમાં આપણે સમીકરણના ઉકેલ શોધો તેવા દાખલા આવશે એ આપણે એવા પણ ગણીશું આપણે। અને અહીંયા આજે આપણે પાછું સ્વાધ્યાય 4.1 ની શરૂઆત કરીએ બાળકો। એમાં એક્ઝામ્પલ 1 છે બાળકો કે આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો, ક્રમ સમીકરણ ક્રમ 1 2 3 4 5 6 7 સુધી આપણે લીધા છે, 8 9 10 અને 11 એ તમારે સ્વપ્રયત્ને
आ प्रमाणे गणतरी करवानी हूँ अहीं गणतरी करावुं छूं बाळको आ जे साथे सात क्रमना किंमत x बराबर 3 लो अहीं लख्युं छे कहो के समीकरणनुं समाधान थाय छे हा के नामां आपणे जवाब आपवानो छे बाळको आ अहीं पुस्तक छे आ पुस्तक आपणे क्रम समीकरण किंमत कहो के समीकरण समाधान थाय छे जो थाय तो हा जवाब लखवानो ना थाय तो जवाब आपणे ना लखवानो छे हवे आपणे जोईए बाळको आपणे नीचे पुस्तक આપેલું છે આ પુસ્તક પુસ્તક પ્રમાણે આપણે સમીકરણ જોઈએ અને ગણતરી પણ આપણે કરીએ ત્યારે જ આપણને બાળકો ખબર પડશે કે શું કહેવા આપણો માગે છે હવે આ પુસ્તક આપેલું છે ક્રમ અને સમીકરણ અને કિંમત અને સમાધાન થાય છે કે નહીં એ પ્રમાણેના દાખલા છે જોઈએ આપણે અહીંયા એક નંબર સમીકરણ x + 3 = 0 અહીંયા ગણતરી કરું છું બાળકો ગણતરીમાં ક્રમ પ્રમાણે આપણે અહીંયા લઈશું એ જુઓ क्रम प्रमाणे आपने जाइए अहीं हूँ गणतरी करूँ छूं बाळको एक्स प्लस थ्री बराबर जीरो आप्युं छे एक नंबर की गणतरी एक्स प्लस थ्री बराबर जीरो एक्स बराबर केटला लेवाना छे त्रण तो आनी अंदर एक्स बराबर त्रण त्रण वत्ता त्रण बराबर x की जगह 3 મૂક્યા વત્તા 3 3 ને 3 6 તો 0 જવાબ ન મળ્યો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર 6 મળ્યા 6 એ 0 બરાબર નથી બરાબર તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપણને 6 જવાબ મળે છે 0 મળતો નથી તેથી डाबा इज नॉट इक्वल टू जबा डाबा इज नॉट इक्वल टू जबा तो डाबा અને જબા નું મૂલ્ય અહીંયા એક સૂચના આપેલી છે કે ડાબા અને જબા નું મૂલ્ય હંમેશા સરખું હોય છે આપણે સરખું મળતું નથી એટલે આપણો જવાબ સત્ય બનશે નહીં આપણો જવાબ સત્ય ન બને એટલે is not equal to જબા બરાબર 6 is not equal to જબા તો આપણે ડાબા બરાબર જબા નથી અથવા આપણે એ રીતે પણ લખી શકીએ કે 6 is not equal to જબા કારણ કે જમણી બાજુ અહીંયા કેટલા છે 0 છે અહીં 0 જવાબ મળ્યો નહીં તેથી આપણને 0 ન મળ્યો એટલે સમીકરણનું સમાધાન સરખું થાય છે આ કે ના તો ના બરાબર બીજા નંબરમાં x + 3 = 0 છે હવે અહીંયા કેટલા લેવાના કહે છે x = 0 લેવાનું કહે છે કેટલા 0 બીજા સમીકરણમાં તો 0 મૂકીએ x ની જગ્યાએ તો 0 વત્તા 3 બરાબર 0 વત્તા 3 એટલે 3 થાય એ પણ 0 જેટલો મળ્યો નહીં ઇઝ નોટ ઇક્વલ ટુ જબા અહીંયા આપણને જબામાં કેટલા છે 0 છે તો અહીંયા 3 મળ્યા 0 જવાબ મળ્યો નહીં એટલે આ પણ સમાધાન થતું નથી બરાબર ત્રીજો નંબર ત્રીજાની ગણતરી ત્રીજામાં x + 3 = 0 છે x + 3 = 0 બરાબર હવે x બરાબર કેટલા લેવાના છે -3
અહીંયા જો બાળકો કિંમત કેટલી લેવી એ અહીંયા લખેલું છે કિંમત કેટલી લેવી એ અહીંયા લખેલું છે x = -3 તો અહીંયા આપણે ઊભી રીતે ગણીએ અહીંયા જો બરાબર આ x ની જગ્યાએ -3 મૂકો -3 -3 -3 = 0 થાય બરાબર તો e = આ જમણી બાજુનો જવાબ 0 છે તો શું લખી શકીએ આપણે જવાબ જમણી બાજુ મળે છે તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે તો હા લખી શકાય ચલો અહીંયા હું ચોથો ગણું ચોથા માટે x - 7 = 1 x = 7 લેવાના છે બરાબર હવે જોઈએ चौथो x माइनस सात बराबर वन x माइनस सात बराबर वन बराबर x का मूल्य कितना लेवा हम कह रहे हैं सात तो आ x की जगह आपने सात लिखिए x की जगह यहां सात कहां से तो सात पछि आ माइनस सात तो सात में सात जाए तो जीरो यहां आपने जमणी बाजू वन आपे से એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ જમણી બાજુનું મૂલ્ય 1 મળતું નથી તો આ પણ સમીકરણનું સમાધાન થતું નથી એટલે આપણે ના લખી શકીએ શું લખી શકીએ બાળકો ના આ ચોથો ગણ્યો હવે પાંચમો જોઈએ બાળકો પાંચમામાં x - 7 = 1 આપ્યા છે બરાબર હવે x ની કિંમત કેટલી લેવાની છે એ જોઈએ આપણે x ની કિંમત 1 8 લેવાની છે કેટલી 8 લેવાની છે x ની કિંમત તો x ની કિંમત અહીંયા 8 લઈએ -7 બરાબર 8 માં 7 તો 1 આ જમણી બાજુ મળી ગયા બરાબર તો ઇઝ ઇક્વલ ટુ જવાબ જમણી બાજુનું મૂલ્ય આપણને 1 મળી ગયું તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે એટલે અહીંયા આપણે હા લખીશું ત્યાર પછી 6 નંબર અહીંયા જોઈએ બાળકો 6 નંબર જોઈએ આપણે 5x = 25 છે 5x = 25 હવે x = કેટલા લેવાના કીધા છે 0 અહીંયા જુઓ આ કિંમત હું આ સમીકરણમાં અહીંયા મૂકું છું x = 0 તો 5 x નું મૂલ્ય 0 = 5 ગુણ્યા 0 એટલે 0 થાય આપણને આ જમણી બાજુ અહીંયા 25 આપ્યા છે કેટલા આપ્યા છે 25 તો ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ જમણી બાજુ 50 છે એટલે જમણી બાજુનું મૂલ્ય 25 મળતું નથી તો 6 નંબરમાં પણ સમીકરણનું સમાધાન થતું નથી તો આપણે શું લખી શકીએ ના લખી શકીએ બરાબર ત્યાર પછી 7 નંબરમાં 5x = 25 કેટલા 5x = 25 હવે આપણે આ સમીકરણમાં x = કેટલા લેવાના છે 5 બરાબર તો x = 5 લો માટે 5 x ની જગ્યાએ 5 તો 5 5 25 તો જમણી બાજુ પણ અહીંયા 25 આપેલા છે તો બરાબર જવાબ શું લખી શકાય જવાબ લખી શકાય તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે તો અહીંયા હા આવશે બાળકો આ આપણે 7x સમીકરણની ગણતરી કરી બાળકો સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ ચેક કરી અથવા તમે જુઓ હું સરળતાથી કોષ્ટકની અંદર જ કઈ રીતે સમાધાન થાય એ હું તમને શીખવી લઉં બાળકો કે કેવી રીતે સમીકરણનું સમાધાન થાય જો અંદરના અંદર ફરીથી ચેક કરીએ બાળકો અહીંયા આ સમીકરણ છે x = 3 તો અહીંયા 3 3 વત્તા 3 એટલે 6 જ્યાં 0 નથી આવતો તો સમીકરણનું સમાધાન થતું નથી એટલે ના ચલો અહીંયા x = 0 લેવા છે અહીંયા 0 મૂકીએ
કે 0 વત્તા 3 એટલે 3 મળ્યા 0 મળતો નથી આ તો ના હવે x બરાબર માઈનસ 3 તો આ x ની જગ્યાએ માઈનસ 3 લઈએ માઈનસ 3 વત્તા 3 એટલે 0 તો અહીંયા હા x બરાબર 7 તો અહીંયા 7 મૂકીએ 7 ની 7 તો 0 થાય એટલે આ 1 આપ્યો છે તો સમીકરણનો સમાધાન થતો નથી ના ચલો x માઈનસ 7 બરાબર 1 x બરાબર 8 આ x નું 8 મૂલ્ય અહીંયા મૂકીએ આ x ની જગ્યાએ તો 8 ની 7 એટલે 1 જમણી બાજુ પણ મળે છે અહીંયા 1 તો સમીકરણનું સમાધાન થાય છે તો હા ચલો 6 નંબરમાં x બરાબર 0 અહીંયા 0 લઈ લઈએ આ x ની જગ્યાએ તો 5 કૌંસમાં 0 એટલે ગુણાકાર 5 ગુણ્યા 0 એટલે 0 તો અહીંયા 25 બતાવે છે તો સમીકરણનું સમાધાન થતું નથી તો ના ચલો 7 નંબર 5x બરાબર 25 x બરાબર 5 તો અહીંયા આપણે આ x નું મૂલ્ય 5 છે તો અહીંયા x ની જગ્યાએ મૂકીએ 5 5 5 25 તો અહીંયા 25 છે જમણી બાજુ તો આ સમીકરણનું સમાધાન થાય છે તો હા તો બાળકો આ રીતે આપણે ચેક કરી શકાય આ ગણતરી કરી છે બાળકો અહીંયા આ તમે ગણિતના ચોપડાની અંદર પ્રકરણ 4 નું હેડિંગ મારીને આટલો કોષ્ટક દોરીને આ રીતે ગણતરી કરજો બાળકો અને અહીંયા નીચે 3-4 દાખલા છે આ કોષ્ટકમાં એ તમે ગૃહ કાર્યનો બાળકો પૂર્ણ કરજો આવજો બાળકો